नमस्कार विद्यार्थी मित्रों, हैप्पी एकेडमी नी यूट्यूब चैनल मा आप सौनु स्वागत छे। मित्रों, आपणे जे गुजरातना इतिहास मा सोलंकी वंशनी चर्चा शुरू करी छे, तेमा हवे आजे आपणे कर्णदेव सोलंकी ने जोईशुं। आ अगाउ आपणे सोलंकी वंशनी स्थापना कई रीते मूळराज सोलंकी द्वारा थई, ए पछी थोड़ा राजाओ बीजा अन्य, अने गईकालना विडियो मा आपणे भीमदेव सोलंकी ने, भीमदेव पहेलानी चर्चा करी लीधी। हवे आजे आपणे कर्णदेव अने मीनळदेवी, राजमाता मीनळदेवी एना विषे चर्चा करवा जई रह्या छीए। तो चलो शुरू करीए छीए। कर्णदेव वा पहलो कर्णदेव सोलंकी, तेमनो शासननो समय छे 1064-1094 सुधीनो, 30 वर्ष जेटलो तेमनो शासननो पीरियड छे। कर्णदेव सोलंकीए दक्षिण गुजरातमां नवसारी सुधी एटले के नागसारिका पण तेनुं जूनुं नाम छे, त्यां सुधी पोतानो शासननो विस्तार कर्यो हतो, ए माहिती आपणने इतिहासमांथी मळी आवे छे। ત્યારબાદ તેણે ધંધુકા અને આશાપલ્લીના કોળી રાજા, એટલે કે આશાપલ્લી અથવા તો તેને આશાવલ પણ કહેવાય છે, ત્યાંના કોળી રાજાને હરાવીને ત્યાં કર્ણાવતી નામનું નગર, કે જે હાલના અમદાવાદ નજીક આવેલું છે, ત્યાં કર્ણાવતી નામનું નગર સ્થાપાવ્યું। આ કર્ણાવતી નગર એ અત્યારના અમદાવાદમાં જે જમાલપુરનું સ્થાન હતું ને, સ્થાન છે ને, ત્યાં એણે આ કર્ણાવતી નગર વિકસાવેલું હતું। ઉપરાંત કોચરબ, પાલડી એ બધું પણ આ જ આની અંદર આ કર્ણાવતી નગરમાં આવી જાય છે। કર્ણદેવે લાટ પ્રદેશ એટલે કે મહી નદીથી નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ, તેણે લાટ પ્રદેશ તરીકે ઓળખાતો હતો, એ પ્રદેશ જીતી લીધો હતો। અને એ જે આ લાટ પ્રદેશ જીત્યો હતો, તે જીત્યા બાદ તેણે પોતે ત્રૈલોક્ય મલ્લનું બિરુદ ધારણ કર્યું હતું। ત્રૈલોક્ય મલ્લ એ આ કર્ણદેવ સોલંકી એ પરમ માહેશ્વર હતા, એટલે કે શૈવ ભક્ત હતા। ઇવન તેણે પરમ માહેશ્વરનું પણ બિરુદ ધારણ કરેલું હતું, એટલે તેના બે બિરુદ થયા, ત્રૈલોક્ય મલ્લ અને પરમ માહેશ્વર। પણ ત્રૈલોક્ય મલ્લ બિરુદ ખાસ યાદ રાખજો, કારણ કે આ એક્ઝામમાં અગાઉ પૂછાઈ ચૂક્યું છે। મિત્રો, અમારી આ જે એકેડેમી છે, હેપી એકેડેમી, તેમાં અનુભવી શિક્ષકો દ્વારા ઇતિહાસનો વિષય ખૂબ જ સારી રીતે ભણાવવામાં આવે છે, અને અગાઉના પેપરમાં કઈ રીતે પ્રશ્ન પૂછાય છે ને, બધું વ્યવસ્થિત ડિટેલ માહિતી તમને ખૂબ જ સારું તમને નોલેજ આપવામાં આવે છે। હવે કર્ણદેવ વિશે આગળ જોઈએ તો એક મુંજાલ કરીને તેમના મહા અમાત્ય છે, તેમના મુખ્યમંત્રી છે, જે ઇતિહાસમાં ફેમસ છે। ઇનફેક્ટ કનૈયાલાલ મુનશીએ જે પુસ્તક લખ્યું છે તેમાં પણ આ મહા અમાત્ય મુંજાલના નામનો ઉલ્લેખ તેમણે કરેલો છે। કશ્મીરના કવિ હતા બિલ્હણ, બિલ્હણ એક દક્ષિણ બાજુ જતા વચ્ચે આ ગુજરાતના પ્રદેશમાં થોડો સમય રોકાઈ જાય છે, અને એ જે ગુજરાતમાં રોકાય છે ત્યારે તેમણે આ કર્ણદેવ ઉપર કર્ણસુંદરી નામનું એક નાટક રચ્યું હતું। એ નાટક એ કર્ણદેવ અને રાણી મયણલ્લા અથવા તો જેને મીનળદેવી પાછળથી તેનું નામ પડ્યું તેમના વિશે ઉલ્લેખ છે, તેમના ઉપરનું આ નાટક છે કર્ણસુંદરી। ત્યારબાદ હવે આ કર્ણદેવ છે તેમનું આ જે કીર્તિ છે, પ્રશસ્તિ છે, એ ખૂબ જ બીજે બધે ફેલાય છે, સમગ્ર ભારતમાં ફેલાય છે અને છેક દક્ષિણ સુધી પહોંચે છે। ત્યારે દક્ષિણના કર્ણાટકના ચંદ્રપુર અથવા તો ચંદોરના રાજા જયકેશીની પુત્રી મયણલ્લા દેવી તે કર્ણદેવના આ પરાક્રમથી આકર્ષાઈ જાય છે અને મનોમન નક્કી કરે છે કે હવે હું લગ્ન કરીશ તો આ કર્ણદેવ સાથે જ કરીશ, અને તેથી તે પોતાના પિતાને આ વાત જણાવે છે, અને પિતા જયકેશી એ આ મયણલ્લા દેવીની ખૂબ જ સુંદર છબી તૈયાર કરાવીને પુરોહિત સાથે પાટણ મોકલે છે। ત્યાં કર્ણદેવના માતા આ જે ઉદયમતી રાણી છે, રાજમાતા ઉદયમતી છે, તેમને આ તે આપે છે છબી, અને ઉદયમતી રાણી જે છે તે નક્કી કરી નાખે છે આ બંનેના લગ્ન। ત્યારબાદ જ્યારે લગ્નને દિવસે પરણવા માટે મયણલ્લા દેવી ત્યાં હાજર ઉપસ્થિત થાય છે ત્યારે તેમને એ અકળાઈ જાય છે કર્ણદેવ કે છબી મેં જોઈ હતી તે આવી રૂપ સુંદરી હતી, અને આ મયણલ્લા દેવી છે તે થોડા શ્યામ છે, એટલે તેણે પરણવાની ના પાડી દે છે। પરંતુ ત્યારબાદ રાજમાતા ઉદયમતીના આગ્રહથી વશ થઈને કર્ણદેવ અંતે લગ્ન માટે હા પાડી દે છે, અને તે લગ્ન કર્ણદેવ માની જાય છે અને લગ્ન કરી લે છે। પછી લગ્ન કર્યા બાદ મયણલ્લા દેવી એ જ તેમનું નામ મીનળદેવી કરી નાખે છે, અને તે જ પાછળથી જ્યારે કર્ણદેવનું મૃત્યુ થાય છે ત્યારે આ આખી ગુજરાતની ધુરા, પાટણની ધુરા પોતાના હાથમાં લે છે। હવે વાત કરીએ રાજમાતા મીનળદેવી વિશે, તો
तो राजमाता मीनळ देवी ए खूब ज होशियार अने चतुर स्त्री हता। ते पोताना बुद्धि कौशल्यथी राज्यनी धुरा पोताना हाथमां संभाळी ले छे अने पाटणने एक वधारे समृद्ध राज्य बनावे छे। अने त्यारबाद आजे माळवाना राजा नरवर्मा छे ते 1094 सालमां पाटण पर आक्रमण करे छे। तेमणे पाटण पर चढ़ाई करी अने त्यारबाद ए आ नरवर्माना मोटा लश्करनो सामनो करता करता कर्णदेव युद्धमां उतरे छे अने ते युद्धमां खपी जाय छे। तेमनो युद्धमां मृत्यु थई जाय छे। ते समये तेमना पुत्र जयसिंह के जे भविष्यमां एक महान राजा बनवाना छे ते जयसिंह ए उमरमां खूब ज नाना होय छे। ते लगभग 3 જ વર્ષના હોય છે અને કર્ણદેવનો મૃત્યુ થાય છે। એટલે જયસિંહ ગાદીએ તો આવે છે પરંતુ રાજ્યનો કારભાર સંભાળે છે મીનળ દેવી, રાજમાતા મીનળ દેવી। અને તે એમના જે બધા મહાઅમત્ય છે, તેમનું મંત્રીમંડળ છે, તેમના સાથ સહકાર દ્વારા પાટણનું ખૂબ જ નામ રોશન કરે છે। એ રાજમાતા મીનળ દેવી એ એક પ્રજાવત્સલ રાજમાતા હતા। પુત્ર સિદ્ધરાજ પાસે તેમણે સોમનાથ જે જવાનો જાત્રાવેરો હતો, જાત્રાળુ કર હતો, એ પણ તેમણે માફ કરાવ્યો હતો। મિત્રો, આ વિશે આપણે થોડી વિસ્તારથી ચર્ચા જ્યારે સિદ્ધરાજ જયસિંહનું ચેપ્ટર કરશું ત્યારે કરશું। હા, અત્યારે એટલું યાદ રાખજો કે રાજમાતા મીનળ દેવીએ સોમનાથનો યાત્રાવેરો એ આ જાત્રાળુ કર એ સિદ્ધરાજ જયસિંહ પાસેથી માફ કરાવ્યો હતો। સિદ્ધરાજ જયસિંહે જે તે સમયની મતલબ તે સમયની વાર્ષિક 72 લાખ રૂપિયાની આવક જતી કરી અને માતાના કહેવા પર જાત્રાળુ કર માફ કર્યો હતો। તે સમયના વાર્ષિક 72 લાખ। રાજમાતા મીનળ દેવીના બાંધકામ વિશે જોઈએ તો ધોળકામાં તેમણે મલાવ તળાવ બંધાવ્યું હતું। મલાવ તળાવ વિશે એવું કહેવાય છે કે જ્યારે મલાવ તળાવ જે ગોળાકાર જે જગ્યાએ બાંધવાનો નક્કી થયું હતો એ ધોળકામાં મલાવ તળાવને કિનારે એક ગરીબ બાઈનું ઘર આવતું હતું અને એને લીધે તળાવમાં ખાંચો પડી જતો હતો, તેથી તળાવની શોભા ઓછી થઈ જતી હતી। એટલે તળાવનો નકશો જોતા મીનળ દેવીએ આ બાઈ પાસે તેના ઘરને માંગ કરી કે તું આ તારું ઘર મને આપી દે, બદલામાં તું પૈસાની કિંમત લઈ લે। પરંતુ એ બાઈને ઘર પ્રત્યે મમત્વ હતું અને તેણે ના પાડી કે ના, આ ઘર નહીં આપું। એટલે પછી રાજમાતા મીનળ દેવી પોતે તો રાજમાતા હતા, ધાર્યું હોત તો બળથી પણ એ ઘર ખાલી કરાવી શકત, પરંતુ નહીં, તેમણે એ વસ્તુ ના પાડી અને તે બોલ્યા એવું કે જેવો આપણો મહેલ તેવી આ બાઈની ઝૂંપડી। એટલે એમને આ કરી અને તળાવની સુંદરતાના ભોગે પણ તેણે આ બાઈની પાસેથી ઘર ખાલી કરાવ્યું ન હતું। એટલે ત્યારે જ એવી લોકવાયકા બની ગઈ, એક વાણી બની ગઈ કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો, કે ખાંચો પડ્યો પરંતુ એ બાઈનું ઘર ન લીધું। એટલે કહેવાયું છે, ઇનફેક્ટ મિત્રો આ લાઈન પૂછાઈ ચૂક્યું છે એક્ઝામમાં પણ, કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો, આ લાઈન આ પંક્તિ કોને ઉદ્દેશીને કહેવાય છે? તો એ કહેવાય છે રાજમાતા મીનળ દેવીને ઉદ્દેશીને। ત્યારબાદ તેમણે વિરમ ગામમાં મુનસર તળાવની પણ મુલાકાત લીધી હતી। આ મુનસર તળાવનું પણ રચના એમણે કરાવી હતી। ઓકે, બે તળાવ, મલાવ તળાવ અને મુનસર તળાવ। તો મિત્રો, આ હતા કર્ણદેવ સોલંકી અને રાજમાતા મીનળ દેવી વિશેની ચર્ચા। કર્ણદેવ સોલંકીનું શાસન ઓછો સમય રહ્યું હતું, તે 30 વર્ષ શાસન કરે છે અને ત્યારબાદ ગાદી ઉપર આવે છે આ સિદ્ધરાજ જયસિંહના માતા સંભાળે છે મીનળ દેવી। ઓકે, આઈ હોપ તમને આ વિડીયોમાંથી નોલેજ મળ્યું હશે। જો આ વિડીયોમાંથી નોલેજ મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરજો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રો સાથે તેને શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ હેપી એકેડેમીને સબસ્ક્રાઇબ કરજો। ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તમે અમને ફોલો કરી શકો છો અને આ નંબર પર તમારી ક્વેરીઝ તમે અમને વોટ્સએપ કરી શકો છો। થેન્ક યુ ઓલ, ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ગુજરાતના ઇતિહાસના સોલંકી વંશના નેક્સ્ટ રાજાઓની ચર્ચા સાથે, જેમાં સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ એ બધા આવશે। ઓકે, થેન્ક યુ ઓલ, જોતા રહેજો હેપી એકેડેમી।